હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું અસલ કાઠિયાવાડી કઢીની રેસીપી લઈને આવી છું મિત્રો. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો, અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે એમાં શું ઇન્ગ્રેડિયન્ટ લીધા ને એ પણ હું તમને બતાવી દઉં. એમાં મિત્રો મેં છાસ ખાટી, જે કાઠિયાવાડી કઢી છે તો ખાટી છાસ તો હોય જ, નહીતર એ સિવાય એનો ટેસ્ટ જ ન આવે. એટલે મેં ખાટી છાસ 6 કપ લીધી છે, 4 ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે, અને 6 થી 7 કળી લસણ લીધી છે, અને 1 ટીસ્પૂન જેવું મેં આદુની ગ્રેટ કરી લીધું છે, 1 ટેબલ સ્પૂન જેવું મરચાના કટકી કરી છે, અને 2 ટેબલ સ્પૂન જેવી ખાંડ છે, તજ નો ટુકડો છે, 2 થી 3 લવિંગ છે, 2 લાલ મરચાના કટકા કરેલ છે, 6 થી 7 લીમડાના પાન છે, હિંગ છે, મીઠું છે, અને રૂટીન મસાલા છે, અને વઘાર માટે ઘી છે. તો મિત્રો આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે કાઠિયાવાડી કઢી માટે જોશે. મિત્રો એમાં હું જો અત્યારે આ 4 ટેબલ સ્પૂન આપણે ચણાનું બેસન લઉં છું, અને એમાં આપણે હું પરફેક્ટ તમને ચણાનો લોટ અને છાસના પરફેક્ટ માપ સાથે જ બતાવી રહી છું. 4 ટેબલ સ્પૂન આપણે ચણાના લોટ સામે આપણે આ 6 કપ છાસ નાખશું મિત્રો, કેમ કે કાઠિયાવાડી કઢી થોડીક જેમ ઉકળે ને એમ જાડી થતી જાય છે, અને એનું જાડી એની કન્સિસ્ટન્સી જાડી છે જોઈ છે. તો મિત્રો આ એનું પરફેક્ટ માપ છે, તમે ખાસ નોટ કરજો. હવે એમાં આપણે ટેસ્ટ અકોર્ડિંગ સોલ્ટ નાખી દેશું, 1 ચમચી જેવું, અને આપણે 2 ટેબલ સ્પૂન જેવી ખાંડ નાખી દેશું, અને 1/2 ટીસ્પૂન જેવું આપણે હળદર નાખી દેશું. હવે આને આપણે આ રીતે બધું મિક્સ કરી લેશું સરસ. તો મિત્રો જો આ રીતે બધું મિક્સ કરીને અને લમ્સ ન રહીએ એવું આપણે એની આ બેટર એટલે કે કન્સિસ્ટન્સી આવી બનાવવાની છે મિત્રો. હવે એને આપણે ગેસ ઓન કરીને મીડિયમ ફ્લેમ રાખવાની છે, અને આને આપણે છાસ છે તો 2 થી 3 મિનિટ આ રીતે આપણે હલાવવી પડશે, નહીતર આપણી છાસ ફાટવાનો ચાન્સીસ રહે છે મિત્રો. મિત્રો આ કઢી કાઠિયાવાડી કઢી છે એટલે ખાટી મીઠી અને તીખી અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બનશે મિત્રો, તમે ચોક્કસ આ રીતે એકવાર ટ્રાય કરજો. તો મિત્રો જો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, આપણે કઢી ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો થોડી થોડી. હવે આપણે હું તમને ખાસ એક ટીપ્સ બતાવવા જઈ રહી છું કે હવે જો આપણે આ કઢીને ઉભરાઈ ન જાય એટલા માટે આપણે આ સિરામિકની એક રકાબી અંદર મૂકી દેશો ને મિત્રો, તો તમારી કઢી ઉભરાવાનો ડર નહીં રહે. અને હવે આને આપણે 7 થી 8 મિનિટ આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર જ ઉકળવા દેશું, અને એટલે આપણે ઉભરાવાનો તો કોઈ ચાન્સ જ નથી મિત્રો. તો મિત્રો ગેસ ઓન કરીને હવે આપણે વઘારની તૈયારી કરશું. હવે એમાં 1 પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન જેવું ઘી મૂકશું, તમે તેલમાં પણ વઘાર કરી શકો છો. હવે આ ઘી ગરમ થાય એટલે આપણે મિત્રો જો આપણું ઘી ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે 1 ટીસ્પૂન જેવી રાઈ નાખી દેશું, 1 ટીસ્પૂન જેવું આપણે જીરું આખું નાખી દેશું, અને 1/4 ટીસ્પૂન જેવી આપણે મેથી નાખી દેશું. મિત્રો કઢીમાં મેથી ખાસ જરૂરી છે. 1 પિંચ જેવી હિંગ નાખી દેશું, એના હિસાબે એકદમ આપણી ટેસ્ટી કઢી બને છે. હવે એમાં આપણે 1 ટુકડો તજનો નાખશું, 3 લવિંગ નાખી દેશું, 2 લાલ મરચાના મેં ટુકડા કરી લીધા છે એ નાખી દેશું, અને 7 થી 8 લીમડાના પાંદ નાખી દેશું, અને 1 ટેબલ સ્પૂન જેવી મેં મરચાની પેસ્ટ કરી છે એ નાખી દેશું, અને 1 ટીસ્પૂન જેવું આદુની મેં ગ્રેટ કરી લીધું છે એ નાખી દેશું, અને 7 થી 8 કળી લસણના મેં કટકા કરી લીધા છે એ પણ નાખી દેશું,
હવે મિત્રો આને આપણે સહેજ સાંતળી લેશું, કેમ કે લસણ ને આ બધું સરસ મસાલો સંતળાઈ જાય ને ત્યાં સુધી એકાદ બે મિનિટ આપણે એને સ્લો ફ્લેમ ઉપર જ સાંતળી લેશું. આ રીતે તમે અત્યારે મિત્રો એટલી સરસ સ્મેલ આવી રહી છે આ બધા મસાલાની, આ મસાલાના હિસાબે આપણી ટેસ્ટી એકદમ કાઠિયાવાડી કઢી બને, કાઠિયાવાડી કઢી એકદમ ટેસ્ટી બને છે. હવે લાસ્ટ સ્ટેજ ઉપર આપણો જો મસાલો બધો એકદમ સંતળાઈ ગયો છે તો આ સ્ટેજે હવે આપણે એક ટીસ્પૂન જેવું લાલ મરચું નાખી દેશું. અને હવે આને આપણે આ જે આપણી કઢી બોઇલ થાય છે ને એમાં જ આપણે આ વઘાર એડ કરી દેશું. તો મિત્રો જો હવે આપણે વઘાર એડ કર્યા પછી 3-4 મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દેશું, એટલે આપણો વઘાર સરસ બેસી જાય અને આપણી કઢી પણ ટેસ્ટી તૈયાર થઈ જાય. તો મિત્રો જો આપણી કઢી 3-4 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે મિત્રો. આ કાઠિયાવાડી કઢી મિત્રો તીખી ખાટી મીઠી અને આવી થીક થઈ જાય છે મિત્રો, તો જ એનો ટેસ્ટ આવે છે. તમે સરખી ઉકળશો ને તો જ આનો ટેસ્ટ આવે છે. મિત્રો તમારી પાસે કદાચ છાશ ન હોય ને તો તમે આ કઢીને 1/4 કપ દહીં, આ કપ છે ને એ કપથી 1/4 કપ દહીં સાથે તમે 4-5 ગ્લાસ પાણી નાખીને પણ બનાવી શકો છો મિત્રો. તો હવે આપણી કઢી હું ગેસ બંધ કરી દઉં છું અને આપણે સર્વ કરી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી કઢી એકદમ ટેસ્ટી અને લુકમાં પણ તમે જોઈ શકો છો બધા હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ સાથે કાઠિયાવાડી કઢી બને છે મિત્રો. અમારે કાઠિયાવાડમાં દરરોજ સાંજે આ કઢી ખીચડી સાથે ખવાય છે, કે બાજરાના રોટલા સાથે પણ તમે ખાઈ શકો છો, પુલાવ સાથે પણ તમે ખાઈ શકો છો મિત્રો. એટલી આ ટેસ્ટી કઢી બને છે, તમે એક વખત તો ચોક્કસ ટ્રાય કરજો મિત્રો. તો મિત્રો આ પહેલા પણ મેં સુપર મેજિક રસોઈ મારી જે ચેનલ છે ને એમાં મેં ડબકા કઢીનો વિડીયો પણ મૂકેલો છે મિત્રો, અને એ મને બધા તમારા વ્યુઅરનો સારો રિસ્પોન્સ મળ્યો છે મિત્રો. તો તમે એ વિડીયો પણ ખાસ જોઈ લેજો મિત્રો, અને તમે આ કઢી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો કે આપણી કાઠિયાવાડી કઢીનો ટેસ્ટ કેવો સરસ લાગે છે. એમાંય તમે ખીચડી સાથે એકવાર જરૂર ટેસ્ટ કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. અને તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.